ખબર આપણોને કઈ ખબર જ નહીં હોય ને, આપણે પૂછીએ, કોક ને પૂછીએ, ભાઈ અહીંયા આ ઝરણા ગામ તો ખરું ખરું, પણ અહીંયા પીરની કોઈ સમાધિ છે એવી? કઈ બાજુ, કયા ફળિયામાં, ક્યાં આવે? ભલે આપણે ઝરણામાં જ હોય પણ પૂછીએ ને, હે? એટલે આપણોને કોઈ ભાડ બતાવે, રસ્તો બતાવે, ખબર આપે કે અહીંયાથી જાઓ ત્યાં ગેટ આવશે, અંદર જશો એટલે ઘર જેવું આવશે, અંદર જાઓ એટલે મંદિર, મંદિરમાં સમાધિ છે. દલારામ બાપુ એવું કહે છે, ભાડ મળતા ભાડી લીધા દેહ દેવડની માય. હો, ભાડ એટલે ખબર, મળતા એટલે તરત જ, ભાડી, ભાડી એટલે પકડી, જોઈ લીધા, બરાબર, જોઈ લીધા. દેહ દેવડ નિમાય, દેહ એટલે આપણું આ શરીર, દેવડ એટલે કે ભગવાનને રહેવા માટેનું આ શરીર છે. મારા ભાઈઓ બહેનો, ભલે દુનિયા ગમે તે કહેતું હોય પણ મન તો દલારામ બાપુ અહીંયા કહે છે આવું, દેહ દેવડ નિમાય. અખંડ અજવાળા થઈ રહ્યા મળી શીતલ સાય. વિચાર તો કરો કેવા બાપાએ શબ્દ લખ્યા છે. અખંડ અજવાળા થઈ રહ્યા ભાઈઓ મળી શીતલ છા. અજરમર મહેલા વર્ષે રે આનંદ પામી જોઈ અમે. ગંગા જમના વહેવા લાગી, આવી ગયું મોટું પૂર. આ ગંગા જમના વહેવા લાગી ભાઈઓ, ઓમાં પાવો હમલ જા. આ ગંગા જમના વહેવા લાગી, આવી ગયું મોટું પૂર. આ મન સુરતા જોયા કરે, નજરે પડ્યું તાતો નૂર. શું કહે છે દલારામ બાપુ? હે, ગંગા જમના વહેવા લાગી, આવી ગયું મોટું પૂર. જ્યાં સુધી તમને સદગુરુનો શબ્દ નહીં લાગે, જ્યાં સુધી તમને સદગુરુ પ્રત્યે વિરહ પ્રગટ નહીં થાય, ગુરુ પ્રત્યે તમને લાગણી પ્રગટ નહીં થાય, ત્યાં સુધી તમારી ગંગા જમના નહીં વહે. ગંગા જમના એટલે, ગંગા એટલે આંખો, આ ગંગા છે, આ જમના છે. વહે, વહે એટલે નથી આંસુ નીકળતા, હે હે નીકળે છે ને, પણ એ ક્યારે? પૂર આવે ત્યારે. હે, પાણી તો આંખમાં કાયમ જ રહેશે પણ નીકળે ક્યારે મને કહો. ગુરુ પ્રત્યે તમારી અંદર અદભુત ભાવ પ્રગટ થાય, અને જ્યારે સદગુરુની તમને યાદી આવે ને, અને ઢુસકે ઢુસકે રડાઈ જાય તો સમજો પૂર આવી ગયું છે, તો જ બહાર નીકળે, નહી તો આ આમાંથી ગાળવા કઈ ખાવાના લાડવા છે. હે, એમ જ એમ જ થોડા નીકળે, એ તો પૂર આવે ત્યારે નીકળે. હે, હમણાં મોદી આવ્યો તો પેલું છલકાઈ ગયેલું ખબર છે કે નહી? હે, એવું પૂર ભરાઈ જાય તો કાઢવું પડે, કાઢવું પડે ને, કાઢવું પડે. હે, સમજ પડે છે ને? એટલે આ ગંગા જમના છલકાઈ જાય બહાર, અને એ જો છલકાય, એ જો વહી જાય, તો તમારે સમજવાનું તમારા અંદર ગુરુ પ્રત્યે ભાવ છે ને,
છે એવું દલારામ બાપુ કહે છે. અને આવી ગયું મોટું પૂર, મન સુરતા ત્યાં તો જોયા કરે ભાઈ, નજરે પડ્યું ત્યાં તો નૂર. શબ્દની પકડ કરજો મારા ભાઈ. મજા આવે છે ને? હે, મજા આવે છે ને? કે આરતી કરી દઈએ? હે, હારું ચાલો. પણ આવતા નહીં તમે કહીએ, મારું પૂર આપવું જોઈ કે જેને જેને ઉપદેશ લીધો છે આ દરેક શબ્દનો તમને અનુભવ થશે, અને શબ્દની સાથે ચોક્કસ આની તમને અનુભૂતિ થશે. આ શ્યામ સુંદર ને જોયા રે સુરતા મારી સન્મુખ રમે રે. તમને મંત્ર આપે છે મારા ભાઈઓ બહેનો, એને તમે જાપ કરો રોજી, અને એ જાપ તમે કરો ને એટલે એની અંદર અનહદ, જેને અનહદ વાજા વાગે છે. શું વાગે છે? અમને તો ઘણા અનુભવો થાય છે, તમે પણ અનુભવ કરજો. થાય જ, અનુભવ થાય ને સંભળાય છે. આ વાજા રૂડા વાગી રહ્યા,
આ જોવા રહ્યું છે મન તલપી આ ભીતર ભાલ રમતા અજવાળા થયા ધન્ય ધન આ જોવાની લગની લાગી રે મોહ માયા જરા ના ગમે રે ધારા